हेलो, नमस्कार। अ वार्म वेलकम्स इन माय यूट्यूब चैनल टेक रिसर्च विद डॉक्टर उर्मिला रावत। और टुडेज टॉपिक इज लेवल्स ऑफ मेजरमेंट। फ्रेंड्स, इन प्रीवियस वीडियो आई हैड डिस्कस अबाउट मेजरमेंट एंड थ्रू दिस वीडियो यू कैन एबल टू नो what is nominal scale, what is ordinal scale, what is interval scale and what is ratio scale. So please watch the video till the end and do not forget to like, subscribe and share. Then you will be able to get the notification on my latest video. So friends, let's start. The four levels of measurement are nominal scale, ordinal scale, interval scale and ratio scale. तो मित्रों, सर्वप्रथम आपणे nominal scale એટલે કે ઓળખ માપ પદ્ધતિ વિશે જોઈશું. Kumar R. defines nominal scale as the classifications of individuals, objects or responses based on common or shared property or characteristics. Friends, this scale is most commonly used to categorize gender or other simple variables. Such variables do not have numerical values. Then, it is least precise of all basic scales. Mitro, ઓળખ માપ પદ્ધતિ વિશે વધુ જોઈશું. A scale in which the numbers of letters assigned to object serve as labels or identification or classification. અર્થાત, અહીં સંશોધન ઉપકરણ દ્વારા પ્રાપ્ત જે તે ડેટાને ઓળખવાનો કે વર્ગીકરણ કરવાનો મૂળ હેતુ છે. ઉદાહરણ તરીકે જોઈએ તો આપણે જે ડેટા પ્રાપ્ત કરીએ છીએ તેમાં જેન્ડર અંગેની એક કોલમ હોય છે, તો જેન્ડર મેલ અને ફિમેલ, અહીં આપણે મેલ અને ફિમેલને આઈડેન્ટિફાય કરવાનો હેતુ છે. તો મેલ ફિમેલને આઈડેન્ટિફાય કરી તેને કોડિંગ કરવા માટે મેલ માટે 1 અને ફિમેલ માટે 2 એમ આપણે કોડિંગ કરી શકીએ. હવે મિત્રો, અન્ય એક ઉદાહરણ જોઈએ તો વિચ પોલિટિકલ પાર્ટી આર યુ અફિલિટેડ વિથ, એના ત્રણ એક્ઝામ્પલ છે, ઇન્ડિપેન્ડન્ટ, રિપબ્લિકન એન્ડ ડેમોક્રેટ. હવે આ ત્રણેને આપણે આઈડેન્ટિફાય કરી અને એને કોડિંગ આપવું હોય તો ઇન્ડિપેન્ડન્ટ માટે 1, રિપબ્લિકન માટે 2 અને ડેમોક્રેટ માટે 3 એમ કોડિંગ આપી શકાય. હવે મિત્રો, ઓર્ડિનલ સ્કેલ અર્થાત અનુક્રમ માપ પદ્ધતિ. તો આ ઓર્ડિનલ સ્કેલ શું છે? ધ ઓર્ડિનલ સ્કેલ હેઝ ધ પ્રોપર્ટીઝ ઓફ ધ નોમિનલ સ્કેલ બટ ઇટ ઇઝ અ લિટલ મોર એડવાન્સ ધેન નોમિનલ સ્કેલ. ધ વેલ્યુઝ આર અરેન્જ આઈધર ઇન અસેન્ડિંગ ઓર ડિસેન્ડિંગ ઓર્ડર. સો ધેર ઇઝ એન ઓર્ડર રિલેશનશિપ બિટવીન ધ વેલ્યુઝ ઇન ધ સ્કેલ. અર્થાત, અહીં સંશોધન ઉપકરણ દ્વારા આપણે જે ડેટા પ્રાપ્ત કરીએ છીએ તે ડેટાના મૂલ્યો અહીં ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવાય છે, જેથી તેઓ વચ્ચેનો સંબંધ સ્થાપિત કરી શકાય. અહીં આપણે એક ઉદાહરણ જોઈશું. તો મિત્રો, અહીં પિક્ચર દર્શાવી છે. પિક્ચર જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે આ કોઈક સ્પર્ધાના ઇનામ વિતરણનું ચિત્ર છે. તો અહીં આ ચિત્રને આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે અનુક્રમ એટલે ક્રમ દર્શકતા કે ક્રમાનુસાર કોઈ વસ્તુ બનાવો કે કોઈ લક્ષણને આધારે ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવાય છે. ઉદાહરણ તરીકે, વક્તૃત્વ સ્પર્ધાના પરિણામને આધારે જ્યારે આપણે સ્પર્ધકોને ક્રમ આપવામાં આવે,
અન્ય એક ઉદાહરણ જોઈએ તો કોઈ પણ વ્યાપારિક બ્રાન્ડ્સ સેવાઓ અથવા જાહેર સેવા સાથે સંકળાયેલ સેવાને માપન ક્રમ આપવા માટેનું ઉદાહરણ તો વધુ ઉત્તમ, ઉત્તમ, સારા, વ્યાજબી અને નબળું આ દરેકને આપણે 5-1 એમ કોડિંગ કરી શકીએ. ધ કોમન એરિથમેટિકલ ઓપરેશન્સ લાઇક એડિશન, સબસ્ક્રિપ્શન કેન નોટ બી યુઝડ વિથ ઓર્ડિનલ સ્કેલ. ઇટ ઇઝ મોર પ્રિસાઇઝ. ઇન્ટરવલ સ્કેલ અર્થાત અંતરાલ માપ પદ્ધતિ. ધ ઇન્ટરવલ સ્કેલ હેઝ ધ પ્રોપર્ટીઝ ઓફ ધ ઓર્ડિનલ એન્ડ નોમિનલ સ્કેલ, વિચ મીન્સ દેટ ઇઝ અસાઇન યુનિક વેલ્યુઝ ટુ ઈચ વેલ્યુ અંડર સ્ટડી એન્ડ ઇટ ઇઝ ઓલ્સો ક્રિટેગરાઇઝ ધ વેલ્યુઝ ઇન અસેન્ડિંગ ઓર ડિસેન્ડિંગ ઓર્ડર. અર્થાત કહેવાનો મતલબ મિત્રો અહીંયા એ છે કે અંતરાલ માપ પદ્ધતિ એ ઓળખ તેમજ અનુક્રમ માપ પદ્ધતિના બધા જ ગુણધર્મો ધરાવે છે. અહીં મિત્રો અંતરાલ એટલે કે કોઈ બે માપો વચ્ચે ચોક્કસ ગાળો કે અંતર, અર્થાત અભ્યાસ હેઠળના દરેક મૂલ્યને તે ચડતા અથવા ઉતરતા ક્રમમાં પણ વર્ગીકરણ કરે છે. મિત્રો ઘણીવાર આપણે કોઈ ફિલ્મ કે નાટક જોતા હોય ત્યારે તે ફિલ્મનો જે ગાળો હોય છે તેની બરાબર મિડલમાં ઇન્ટરવલ એમ લખેલું આવે છે, તો આ પણ એક તેનું ઉદાહરણ છે. ધ યુનિક પ્રોપર્ટીઝ ઓફ ધ ઇન્ટરવલ સ્કેલ ઇઝ ધેટ ઇટ કેટેગરાઇઝ ધ વેલ્યુઝ ઇન ઇક્વલ ઇન્ટરવલ્સ. મોસ્ટ સાયકોલોજીકલ ટેસ્ટ એન્ડ ઇન્વેન્ટરીઝ આર બેઝડ ઓન ઇન્ટરવલ સ્કેલ. વન કેન યુઝ એડિશન એન્ડ સબટ્રેક્શન. અર્થાત મિત્રો જ્યારે કોઈ લક્ષણોને આધારે બનાવો કે વસ્તુ વચ્ચેનું અંતર જાણી શકાય છે અને તેને ક્રમાનુસાર ગોઠવી પણ શકાય છે. અહીં આપણે ઉદાહરણ જોઈએ તો તાપમાન. હવે આપણે જે તાપમાન છે તેને ફેરેનહીટમાં માપી શકીએ છીએ અથવા સેલ્સિયસમાં માપી શકીએ છીએ. તો અહીં જે માપ આપેલું છે કે 30-40 વચ્ચેનું અંતર અને 70-80 વચ્ચેનું અંતર, તો આ બંને વચ્ચેનો જે ગાળો છે તે 10 છે. તો આ રીતનું જે આપણે માપી શકીએ તેને ઇન્ટરવલ એટલે કે અંતરાલ માપ પદ્ધતિ કહેવાય. અન્ય એક ઉદાહરણ જોઈએ તો ઉંમર એ પણ એક ચલ છે જે અંતરાલ સ્કેલ પર માપી શકાય છે. ઉદાહરણ તરીકે જો એની ઉંમર 15 વર્ષની હોય અને બી 20 વર્ષનો હોય તો સ્પષ્ટ રીતે કહી શકાય કે બી એ કરતા ઉંમરમાં 5 વર્ષ મોટો છે. રેશિયો સ્કેલ એટલે કે ગુણોત્તર માપ પદ્ધતિ. ધીસ સ્કેલ હેઝ ઓલ ધી પ્રોપર્ટીઝ ઓફ ધ પ્રીવિયસ સ્કેલ્સ પ્લસ વન ઓફ ઇટ્સ ઓન પ્રોપર્ટીઝ દેટ ઇટ હેઝ અ ફિક્સ્ડ 0 પોઈન્ટ એન્ડ બિલો દેટ પોઈન્ટ નો વેલ્યુ એક્ઝિસ્ટ. અર્થાત ગુણોત્તર માપન પદ્ધતિ એ સૌથી ઊંચી કક્ષાની માપન કક્ષા ધરાવે છે. તે બીજા બધા સ્કેલ્સ જે આપણે અગાઉ ચર્ચા કરી તે ઓળખ માપ પદ્ધતિ, અનુક્રમ માપ પદ્ધતિ અને અંતરાલ માપ પદ્ધતિના બધા જ ગુણધર્મો ધરાવે છે. આ ઉપરાંત આ માપ પદ્ધતિમાં આરંભ બિંદુ એટલે કે શરૂઆતનો પોઈન્ટ કુદરતી શૂન્ય કે નિરપેક્ષ શૂન્ય બિંદુ હોય છે, અર્થાત 0 વેલ્યુ. વેઇટ એન્ડ હાઈટ આર ધ બેસ્ટ એક્ઝામ્પલ્સ ઓફ વેરિયેબલ્સ દેટ કેન બી મેઝર્ડ ઓન ધી રેશિયો સ્કેલ. દે હેવ એન એબ્સોલ્યુટ 0 પોઈન્ટ એન્ડ નો વેલ્યુ એક્ઝિટ બિલો દેટ. અર્થાત વજન અને ઊંચાઈ એ આ ચલોના શ્રેષ્ઠ ઉદાહરણો છે કે જે ગુણોત્તર ધોરણ પર માપી શકાય છે. તેમાં એક સંપૂર્ણ શૂન્ય બિંદુથી શરૂઆત થાય છે અને તેની નીચે કોઈ મૂલ્ય અસ્તિત્વમાં નથી. અન્ય ઉદાહરણ જોઈએ તો એજ, વેઇટ, હાઈટ, સેલ્સ ફિગર, રૂલર મેજરમેન્ટ્સ, ઇન્કમ અર્ન ઇન અ વીક, યર્સ ઓફ એજ્યુકેશન, નંબર ઓફ ચિલ્ડ્રન્સ એન્ડ સો મેની. સો ફ્રેન્ડ્સ,
थैंक्स।